મિત્રો, આ ડ્રીપમાં શીશ ગોળ કઈ રીતે વપરાય છે તમે જોઈ શકો છો. અંજાર તાલુકામાં ખેડોઈ ગામમાં અત્યારે ડ્રીપમાં આ બ્રિજેન્દ્રસિંહ બાપુની વાડીએ શીશ ગોળ નખાય છે અને કઈ રીતે વાપરે છે તમે જોઈ શકો છો. આ ડ્રીપમાં આ બાપુ કેટલા લીટરના બેરલ છે? તમારું 200 લીટર. આ 200 લીટર પાણીમાં આ 5 કિલો શીશ ગોળ નાખી પછી આના લાકડાથી બરાબર મિક્સ કરીને આ ડ્રીપમાં ચડાવે છે બાપુ. તો બાપુ પછી હવે મિક્સ કરીને પછી તો કઈ રીતે ચડાવો છો આ ડ્રીપમાં? આ પાઇપમાં તો તમે જોઈ શકો છો, આ પાઇપમાંથી પછી આ સારી રીતે જેમ કે આ સાહેબના મિક્સ કરીને બતાવે છે તમે એમ રીતે બધો મિક્સ કરી 500 લીટર પાણીમાં 200 લીટર પાણીમાં 5 કિલો શીશ ગોળ નાખીને એમ રીતે મિક્સ કરી પછી બાપુ હવે કેટલા વાર પછી તમે ટાઈમ પછી ડ્રીપમાં ચડાવો છો? 15-20 મિનિટ પછી બાપુ પોતાના ડ્રીપમાં અત્યારે હલાવે છે. બાપુ કઈ પાકમાં જાય છે પાણી? જાય છે ટમેટામાં. ટમેટામાં એરંડા બે છે એ જમાં ને? ટમેટામાં એરંડામાં. બરાબર. તો તમે પણ આ રીતે ડ્રીપમાં ચડાવી શકો છો. પાનડીમાં છે ડ્રીપમાં જાય છે. બાપુ ડ્રીપમાં શીશ ગોળ તમે અલાવ છો તો કોઈ તકલીફ નહીં આવતી ને? ચોક તો નહીં હોતી ને ડ્રીપ? ઘણા ખેડૂત મિત્ર બોલે છે ચોક તો નહીં થાય, ગેરંટી છે નહીં થાય. તો હવે લાઈવ ઉદાહરણ છે કે ડ્રીપમાં કોઈ દિવસ શીશ ગોળ નાખો તો ડ્રીપનો પાઇપ ચોક નહીં થતો. ચોક નહીં થાય. અમારે બાપુ જડેજા બાપુનો પોતાનું ઉદાહરણ છે, લાઈવ ઉદાહરણ છે. બરાબર છે. કોઈ દિવસ થતી નથી. થેન્ક યુ જોડેજા બાપુ. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ. આભાર.